विद्यार्थी मित्रों, एक्टिव पैसिव ना प्रथम वीडियो में अपने एक्टिव पैसिव बेजिक सीख्या था। स्टेप बाय स्टेप एनी सरल समझूती वीडियो तो आज आपणे बे कर्म वाला वाक्यों पैसिव कई रीते थाय अने विधाउट एजेंट वाला वाक्यों पैसिव केवी रीते करवू अने पैसिवमांथी एक्टिवमां केवी रीते फेरवू आ वीडियो में शीखीशुं। वीडियो शुरू करता पहले एक विनंती, चैनल पर नवा हो अथवा चैनल सब्सक्राइब ना करी हो तो अवश्य चैनल सब्सक्राइब करजो मित्रों, जेथी नवा वीडियो तमने समयसर मळता रहे। तो चालो मित्रों शीखीए बे कर्मवाळा वाक्यों पेसिव केवी रीते थाय। मित्रों आ पहला वीडियो नी थोड़ी झलक जोई लीए जेथी तमने ख्याल आवी जाए कि एक्टिवमांथी पेसिव रचना कई रीते थाय छे। अहींया एक्जाम्पल आपेलू छे, मैं पहला एनी ओळख जोई लीए। यस से कर्ता छे सब्जेक्ट, ड्रिंक्स वर्ब छे क्रियापद, मिल्क छे ऑब्जेक्ट छे अने एवरी डे वधारना शब्दो छे એટલે સમયદર્શક શબ્દ છે। હવે આને પેસિવમાં ફેરવવું હોય તો મિત્રો શું કરવું જોઈએ જોઈએ। અહીંયા મેં એક્ઝામ્પલ લખ્યું છે યસ ડ્રિંક્સ મિલ્ક, તો એને આપણે ક્રોસ કરતા હતા સબ્જેક્ટને કર્મના સ્થાને અને કર્મને કર્તાને સ્થાને મૂકતા હતા, તો મિલ્ક આગળ આવ્યું, યસ પાછળ ગયું। હવે જે ક્રિયાપદ હતું એ ક્રિયાપદ એ કર્મ જે આપણે આગળ લાવીએ એના પુરુષ અને વચન પ્રમાણે અને વાક્યના કાળ પ્રમાણે એને આપણે ફેરવતા હતા। વર્તમાન કાળ છે એટલે ઇઝ મૂક્યું અને ક્રિયાપદનું ભૂતકૃતન ડ્રંક મૂક્યું। તો આ રીતે આપણે મિત્રો એક્ટિવમાંથી પેસિવમાં વાક્યને ફેરવતા હતા। આમાં ખાસ યાદ રાખવાનું મિત્રો, કર્તાને કર્મ સ્થાન બદલે છે, ક્રિયાપદ સ્થાન બદલતું નથી અને કર્મની પહેલાં બાય મુકાય છે, નામમાં કોઈ ફેરફાર થતો નથી। સર્વનામ હોય તો એનો ફેરફાર થાય છે અને આપણે વિગતવાર વિડીયો મૂકેલો છે, જોઈ લેવો। તો એક કર્મવાળા વાક્યોનું આપણે પેસિવ રચના શીખ્યા, પણ વાક્યમાં બે કર્મ હોય તો શું કરવું એ આપણે જોઈએ। અહીંયા એક્ઝામ્પલ લખેલું છે માય મધર ગીવ્ઝ મી બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ। અહીંયા બે કર્મ છે, મી અને બ્રેકફાસ્ટ। મી છે એ મેઇન મુખ્ય કર્મ છે, મેઇન ઓબ્જેક્ટ, જ્યારે બ્રેકફાસ્ટ છે એ સબ ઓર્ડિનેટ ઓબ્જેક્ટ છે। કર્મ બે આપણને કઈ રીતે ખબર પડે એ જોઈએ। હવે ક્રિયાપદને વોટ એટલે કે શું વડે પ્રશ્ન પૂછવાથી જે કર્મ મળે તેને મેઇન ઓબ્જેક્ટ એટલે કે મુખ્ય કર્મ કહેવાય। આપણે જે વાક્ય એક્ઝામ્પલમાં મૂક્યું હતું માય મધર ગીવ્સ મી બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ, તો વોટ વડે પ્રશ્ન પૂછીએ, વોટ ડઝ માય મધર ગીવ મી ઇન ધ મોર્નિંગ, તો શું આપે છે? જવાબ આવશે બ્રેકફાસ્ટ। તો આ મેઇન ઓબ્જેક્ટ એટલે કે મુખ્ય કર્મ થયું। આ જ વાક્યમાં ક્રિયાપદને હુમ એટલે કે કોને વડે પ્રશ્ન પૂછતા જે કર્મ મળે એને સબ ઓર્ડિનેટ ગૌણ કર્મ કહેવાય। જોઈએ, માય મધર ગીવ્સ મી બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ, પ્રશ્ન પૂછીએ હુમ ડઝ માય મધર ગીવ બ્રેકફાસ્ટ, કોને આપે છે? મને આપે છે। તો મી છે એ સબ ઓર્ડિનેટ ઓબ્જેક્ટ એટલે કે ગૌણ કર્મ થયું। ટૂંકમાં મિત્રો, વોટ વડે અને હુમ વડે પ્રશ્ન પૂછતા જે જવાબ આવે એ બે કર્મ મુખ્ય અને ગૌણ કર્મ આપણને મળશે। બંનેમાંથી ગમે તે કર્મને કર્તાને સ્થાને મૂકી પેસિવમાં ફેરવી શકાય છે। જે કર્મ બાકી રહે તેને પેસિવ વાક્યમાં ક્રિયાપદ પછી તરત જ મૂકવું। જોઈએ આપણે એક્ઝામ્પલથી, માય મધર ગીવ્ઝ મી બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ, આપણે આગળ જોઈએ એમ મી અને બ્રેકફાસ્ટ બંને કર્મ છે, તો પહેલાં આપણે મીથી આનું એક્ઝામ્પલ બનાવીએ અથવા પેસિવ બનાવીએ।
तो मीनू आई थसे आपने खबर छे आकर सीखेला छे तो आई एम गीवन ब्रेकफास्ट बाय माय मधर इन द मॉर्निंग एम एटला माटे मूक्यो मित्रों वाक्य वर्तमान काल छे ने आई जोड़े एम आवे हवे ब्रेकफास्ट थी बनाइए ब्रेकफास्ट वर्तमान काल छे ले इज गीव्स नु भूतकृत द्वंद गीवन टू मी बाय माय मधर इन द मॉर्निंग। विद्यार्थी मित्रों तमे नोध्यु हशे के जे बाकी रहे छे कर्म ए क्रियापद पछी ज मूकवामां आवे छे पेसिव वाक्यमां। मित्रों ध्यानमां राखवा जेवी बाबत ए छे के केटलाक वाक्यमां बे कर्म होय एवुं आपणने लागे પણ હકીકતમાં હોતા નથી માટે વોટ અને હુમથી પ્રશ્ન પૂછી ચકાસી લેવું એનું એક્ઝામ્પલ પણ આપણે જોઈએ એટલે જેથી તમને સરળતાથી ખ્યાલ આવે અહીંયા સેન્ટન્સ લખેલું છે વી ઇલેક્ટેડ સોમાભાઈ અવર સરપંચ આ વાક્યમાં પ્રથમ નજરે આપણને સોમાભાઈ અને સરપંચ બંને કર્મ લાગે છે પણ હકીકત ચકાસીએ આપણે તો હુમ વડે પ્રશ્ન પૂછીએ તો સોમાભાઈ જવાબ મળે કે હુમ ડીડ વી સિલેક્ટ અવર સરપંચ પરંતુ વોટ ડીડ વી ઇલેક્ટ થી જો પ્રશ્ન પૂછીએ તો કોઈ જવાબ મળતો નથી માટે અહીંયા અવર સરપંચ એ કર્મ નથી પરંતુ ક્રિયા પૂરક છે। તો જ્યારે પણ તમને ડાઉટ લાગે તો મિત્રો અવશ્ય વોટ અને હુમથી પ્રશ્ન પૂછીને ચકાસી લેવું। મિત્રો યાદ રાખજો વાક્યમાં જ્યારે બે કર્મ હોય ત્યારે હુમથી પ્રશ્ન પૂછતા જે જવાબ મળે તે ગૌણ કર્મ એટલે કે સજીવ હોય છે જ્યારે વોટથી પ્રશ્ન પૂછતા જે જવાબ મળે એ મુખ્ય કર્મ નિર્જીવ હોય છે। જુઓ સમજીએ આપણને ખબર છે ક્રિયાપદને એટલે કે શું વડે પ્રશ્ન પૂછવાથી જે કર્મ મળે તેને મેઇન એટલે ઓબ્જેક્ટ મુખ્ય કર્મ કહેવાય એક્ઝામ્પલમાં માય મધર ગીવ્સ મી બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ વોટ વડે આપણે પ્રશ્ન પૂછીએ વોટ ડઝ માય મધર ગીવ મી ઇન ધ મોર્નિંગ તો જવાબ આવે છે બ્રેકફાસ્ટ મુખ્ય કર્મ છે જે નિર્જીવ છે એ જ વાક્યમાં હુમ વડે પ્રશ્ન પૂછતા જે કર્મ મળે એ ગૌણ કર્મ અને સજીવ હશે જુઓ માય મધર ગીવ્સ મી બ્રેકફાસ્ટ ઇન ધ મોર્નિંગ હુમ ડઝ માય મધર ગીવ બ્રેકફાસ્ટ જવાબ આવે છે મને મી જે સજીવ છે। ફરીથી રિવિઝન કરી લઈએ મિત્રો કઈ રીતે પેસિવ બનાવાય કર્મ એ કર્તાનું સ્થાન લે છે અને તે વખતે કોઈપણ એક કર્મ જ મુકાય બાકી રહે તેને ક્રિયાપદના ભૂતકૃદન પછી મૂકાય એક્ઝામ્પલમાં તમે જોઈ શકો છો સેકન્ડ કર્તાના વચન અને કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ મુકાય છે જે પહેલાં ભાગની અંદર પણ આપણે વિસ્તારથી શીખ્યું છે ક્રિયાપદનું ભૂતકૃદંત મુકાય છે પ્રેપોઝિશન બાય મુકાય છે જે આપણે કર્તાને કર્મ તરીકે મૂકીએ એની પહેલાં આવે છે અને કર્તા કર્મને સ્થાને જાય છે નામ હોય તો નામ રહે બાકી સર્વનામમાં ફેરફાર થઈ જાય છે આઈનું મી વીનું અસ હીનું હિમ સીનું હર અને ધીનું ધેમ યુ અને ઈટમાં કોઈ ફેરફાર થતો નથી। મિત્રો એક વાત યાદ રાખજો જો ગૌણ કર્મ ભૂતકૃદન પછી મૂકો તો તેની પહેલાં ટુ મૂકવું અહીંયા તમે જોઈ શકો છો યસ ગીવ્સ મી એ પેન તો એને આપણે પેન ઇઝ ગીવન મીની પહેલાં ટુ મૂકેલું તમે જોઈ શકો છો। તો મિત્રો આ રીતે બે કર્મવાળા એક્ટિવ વાક્યનું આપણે પેસિવમાં રૂપાંતર કરી શકીશું। હવે સમજીએ વિધાઉટ એજન્ટવાળા વાક્યોનું એક્ટિવમાંથી પેસિવમાં અને પેસિવમાંથી એક્ટિવમાં કઈ રીતે રૂપાંતર કરવાનું વાક્યમાં જ્યારે ક્રિયા કોણે કરી તે મહત્વનું ના હોય પરંતુ જે ક્રિયા બની તે મહત્વની છે એમ દર્શાવવું હોય ત્યારે પેસિવ વાક્યની અંદર બાય અને કર્મ મૂકાતા નથી।
एक्जाम्पल जुए, वी मेक घी फ्रॉम मिल्क, तो आने आप पैसिव में फेरवीए, घी इज मेड फ्रॉम मिल्क। तो अँ मित्रों तमे जोयुं के बाय अस आपणे लख्युं नथी, कारण के जाणीतो करता छे के आपणे ज दूधमांथी घी बनावे छे। सेकंड एक्जाम्पल जुए, पीपल प्ले क्रिकेट ऑल ओवर इंडिया, तो आने पेसिवमां फेरवीए, क्रिकेट इज प्लेड ऑल ओवर इंडिया। अहींया पण आपणे बाय पीपल लख्युं नथी, लोको ज रमवाना छे आखा भारतनी अंदर क्रिकेट, एटले जाणीतुं कर्म छे एटले बाय पीपल लखायुं नथी। विधाउट एजेंटवाळा वाक्यो जे छे એને પેસિવમાંથી એક્ટિવમાં રૂપાંતર કરવાનું થાય ત્યારે થોડીક તકલીફ પડે, આપણે થોડું વિચારીને એનો કરતા નક્કી કરવો પડતો હોય છે। અહીંયા જોઈએ એક્ઝામ્પલ, આપણે માય પેન વોઝ સ્ટોલન, ધ થીફ વોઝ એરેસ્ટેડ, લેટર્સ આર ડિલિવર્ડ ઇન ધ મોર્નિંગ એવરી ડે, દિવાળી ઇઝ સેલિબ્રેટેડ ઓલ ઓવર ધ ઇન્ડિયા। આ ચારેય વાક્યોમાં બાય અને કરતા એટલે જે કર્મ તરીકે મૂકે છે એ મૂકાયું નથી, તો એને પેસિવમાં ફેરવવું હોય આપણે તો આપણે વિચારીને એનો કરતા નક્કી કરવો પડતો હોય છે। દાખલા તરીકે માય પેન વોઝ સ્ટોલન, તો અહીંયા કોણે ચોરી નક્કી નથી, તો આપણે બાય સંભળી લખી શકીએ। થીફ વોઝ એરેસ્ટેડ, ચોરને પકડવાનું કામ પોલીસ કરે, તો આપણે બાય ધ પોલીસ એટલે પોલીસને પછી કરતા તરીકે આગળ લઈ જવું પડે। પછી લેટર્સ આર ડિલિવર ઇન ધ મોર્નિંગ, તો પત્ર કોણ વેચે, તો પોસ્ટમેન આવે, તો પોસ્ટમેનને આપણે એક્ટિવમાં લખવાનું। અને દિવાળી ઇઝ સેલિબ્રેટેડ ઓલ ઓવર ધ ઇન્ડિયા, તો અહીંયા બાય ધ પીપલ લખાવ્યું નથી, તો પીપલને આપણે એક્ટિવ કરતી વખતે શરૂઆતમાં લખવો પડે। પેસિવમાંથી એક્ટિવ કરતી વખતે ધ્યાનમાં રાખજો કે જ્યારે કરતા કોણ છે એ ખબર ના હોય ત્યારે સંવનને કરતા તરીકે મૂકવું, આ ક્રિયા આનાથી જ થાય ત્યારે તે જાણીતો કરતા મૂકવો। આપણે જોયું કે પોસ્ટમેનવાળું એક્ઝામ્પલ જોયું, પોલીસનું એક્ઝામ્પલ જોયું, ખેડૂત વિશેની વાત હોય કે પાક ઉગાડાય છે તો ખેડૂત જ ઉગાડે, તો ખેડૂત લખાય ફાર્મર, તહેવારની ઉજવણી હોય, ચૂંટવાની પ્રક્રિયા હોય, રમત રમવાની ક્રિયા હોય, તો ત્યારે આપણે પીપલ કે વી કરતા તરીકે મૂકીએ અથવા મૂકાશે। એક્ઝામ્પલથી સમજીએ, માય પેન વોઝ સ્ટોલન, મેં આગળ કહ્યું એમ આપણને કરતા ખબર નથી, તો સમવન સ્ટોલ માય પેન, લેટર્સ આર ડિલિવર ઇન ધ મોર્નિંગ એવરી ડે, તો અહીંયા પોસ્ટમેન ટપાલ વેચે એટલે પોસ્ટમેનને લખવો પડશે કરતા તરીકે, તો પોસ્ટમેન ડિલિવર્સ ધ લેટર્સ ઇન ધ મોર્નિંગ, ધ થીફ વોઝ એરેસ્ટેડ, ચોરને પકડવાની તો પોલીસ પકડે, ધ પોલીસ એરેસ્ટેડ ધ થીફ, દિવાળી સેલિબ્રેટેડ ઓલ ઓવર ધ ઇન્ડિયા, લોકો દિવાળી ઉજવે, તો પીપલ સેલિબ્રેટ દિવાળી ઓલ ઓવર ધ ઇન્ડિયા। ટૂંકમાં મિત્રો, કરતા અનનોન હોય તો પણ આપણે બાયથી નથી, બાય સાથે એને મૂકતા નથી પાછળ, અને જાણીતો હોય તો પણ એક્ટિવમાંથી પેસિવ કરતી વખતે બાય અને એ કરતાને પાછળ મૂકતા નથી। પેસિવમાંથી એક્ટિવમાં કરતી વખતે આપણે વિચારીને એને કરતા તરીકે મૂકવાનો, અનનોન હોય તો સમવન, જાણીતો હોય તો એ રીતે। વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।